हेलो फ्रेंड्स આપણે આગળના વિડિયોમાં જોયું હતું કે સ્વસ્તિક અને દિવ્યા બંને તેઓ હોસ્ટેલથી ઘરે આવે છે તો તે ઘરે આવીને તેના ફ્રેન્ડ્સ સુરજીતને મળે છે અને સુરજીતને તે પોતે કહે છે કે હોસ્ટેલમાં કેવી સુવિધા હોય છે ત્યાં કેવું ફૂડ મળે છે હને તો ફ્રેન્ડ્સ આપણે થોડા ક્વેશ્ચન આન્સર પણ જોયા હતા દિવ્યા અને સ્વસ્તિકની સ્ટોરી પણ આપણે સાંભળી હતી તમને મજા આવી ગઈ હશે તો ફ્રેન્ડ્સ આજે આપણે ન્યુ ટોપિક જોઈશું એટ ધ ગુરુદ્વાર ફ્રેન્ડ્સ તમે લોકો અમૃતસર ગયા હશો ઘણા લોકો ગયા હશે અમૃતસરમાં ગુરુદ્વાર છે એકદમ મોટો ટેમ્પલ છે તે મસ્ત છે એકદમ ગોલ્ડન ટેમ્પલ કે ને તે તો તે પંજાબી લોકો તે લોકો શીખ ધર્મના લોકો તેને ફોલો કરે છે આપણે કેવો ફ્રેન્ડ્સ આપણે લોકો પૂજા કરવા માટે મંદિરે જઈએ છીએ ખ્રિસ્તી લોકો ચર્ચમાં જાય છે હને તો તેવી રીતના શીખ ધર્મના લોકો ગુરુદ્વાર જાય છે તો દિવ્યા અને સુરજીતના જે પેરેન્ટ્સ હતા તે ગુરુદ્વારમાં સેવા કરતા હતા ગુરુદ્વારમાં કેવું હોય છે ફ્રેન્ડ્સ લંગર હોય છે તે આપણે આ ટોપિકમાં જોઈશું તો ત્યાં જમવા પ્રસાદી તરીકે જમવાનું હોય છે તો તેમાં ઘણા લોકો સેવા કરતા હોય છે તમને ખબર હશે ઘણા બધી જગ્યાએ મંદિરોમાં બધા લોકો સેવા કરે છે નાના નાના છોકરાઓ પણ ત્યાં સેવા કરતા હોય છે તો સુરજીતના પણ પેરેન્ટ્સ ત્યાં હોય છે એટલે દિવ્યા અને દ્રષ્ટિ અને સુરજીત સ્વસ્તિ આ બધા ત્યાં જાય છે અને ત્યાં જઈને એ લોકો શું શીખે છે અને શું કરે છે ફ્રેન્ડ્સ તો તે આપણે હવે જોઈશું તમને ખૂબ જ મજા આવશે તો ચાલો આપણે ગુરુદ્વાર જઈએ અને ત્યાં લોકો શું કરે છે તે આપણે જોઈએ ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ હવે આપણે ન્યૂ ટોપિક જોઈશું એટ ધ ગુરુદ્વાર ગુરુદ્વાર પર બધા ચિલ્ડ્રન્સ એકસાથે મળીને ગુરુદ્વાર જવા લાગ્યા તેઓ બધા ગુરુદ્વાર જાય છે કોણ સુરજીત પછી સ્વસ્તિક મનપ્રીત બીજું દિવ્યા આ બધા સાથે મળીને તેઓ ગુરુદ્વાર જાય છે તો ગુરુદ્વાર શું હોય છે ફ્રેન્ડ્સ તમને ખબર છે તો આપણા ઇન્ડિયામાં જે પંજાબી સ્ટેટ છે આપણા ઇન્ડિયામાં પંજાબી છે તે સ્ટેટ છે ત્યાં સૌથી વધારે શીખ પીપલ રહે છે ત્યાં કયા રહે છે પીપલ શીખ પીપલ લોકો રહે છે શીખ ધર્મને તેઓ ફોલો કરે છે તેઓના ધર્મ શીખ ધર્મને તેઓ ફોલો કરે છે કોણ પંજાબી લોકો તેઓ ગુરુદ્વારમાં જઈને પ્રેયર કરે છે આપણે કેવા ફ્રેન્ડ્સ મંદિરમાં જઈએ છીએ ખ્રિસ્તી લોકો ચર્ચમાં જઈએ છીએ બરાબર ચર્ચમાં જાય છે તો શીખ ધર્મ શીખ લોકો પંજાબી લોકો ગુરુદ્વાર જાય છે તો તે ત્યાં જઈને તેઓ પ્રેયર કરે છે સુરજીતનું ફેમિલી પણ તેઓ ગુરુદ્વાર જ ગયા હતા એટલે સુરજીતે તેના ફેમિલી તેઓ અને તેના ફ્રેન્ડ્સ દિવ્યા અને સ્વસ્તિકની સાથે તે પણ ત્યાં જાય છે ગુરુદ્વાર જવા પહેલાં ચિલ્ડ્રન્સ મેન વુમેન જે પણ બાળકો જે માણસો સ્ત્રીઓ આ બધાએ જ પોતાના હેડ પર માથા પર દુપટ્ટા અથવા તો રૂમાલ ઢાંકવું પડે છે ફ્રેન્ડ્સ જે જેન્ટ્સ લોકો હોય છે જે મેન હોય છે તેઓએ પોતાના માથા પર રૂમાલ બાંધવો પડે છે ત્યાં માથા પર બાંધી ઓળિયા વગર ત્યાં અંદર જવાતું નથી ત્યાં એન્ટ્રી તમને નહીં મળે ત્યાં કમ્પલસરી માથા પર ઓળવું પડે છે અને જે વુમેન હોય છે જે એમ નાની છોકરીઓ હોય છે તેને પણ માથા પર દુપટ્ટો પહેરવો પડે છે માથા પર જો દુપટ્ટો નહીં હોય તો તેઓને એન્ટ્રી પણ મળતી નથી ફ્રેન્ડ્સ ત્યાં ગુરુદ્વારના કિચન ખૂબ જ મોટું હોય છે તમે લોકો ગયા હશો અમૃતસર જોયું છે અમૃતસરમાં છે ગુરુદ્વાર તો ત્યાં અવિદના મોટું ત્યાં જમવાનું પણ હોય છે એટલે ત્યાં એકદમ બિગ કિચન હોય છે અને ત્યાં ખૂબ જ એક્ટિવિટી થઈ રહી હતી અને ખૂબ જ બિગ વાસણમાં ફૂડ બનાવાતું હતું ત્યાં મોટા મોટા વાસણો હોય છે તેમાં તેઓ જમવાનું બનાવતા હોય છે ફ્રેન્ડ્સ એક તરફ ચણાની દાળ અને એક તરફ અરદની દાળ તેને બોઇલ કરતા હતા કેમ કે ગુરુદ્વારમાં ત્યાં ઘણા બધા પીપલ્સ તેઓ પ્રેયર કરવા જાય છે એટલે ત્યાં પૂજા કરવા જાય છે પ્રાર્થના કરવા જાય છે તો તેઓ બધા જ પૂજા પછી ગુરુદ્વારમાં જ તેઓ જમવાય છે આપણે કહીએ ને આપણે કશે પણ ગયા હોય મંદિરમાં અને પ્રસાદી તરીકે ત્યાં જમવાનું હોય છે તો તે આપણે લઈએ છીએ એવી રીતના આ લોકોને પણ ગુરુદ્વારમાં પ્રેયર કરીને પછી તેઓ ત્યાં પ્રસાદી રૂપે ભોજન કરે છે તો તેના માટે ત્યાંના લોકો ઘણા બધા મોટા મોટા વાસણોમાં
જમવાનું રેડી કરે છે અને ત્યાં બધા જ પીપલો બધા પૂજા પ્રેયર કર્યા પછી ત્યાં જ તેઓ બધા જમે છે. તો આટલા બધા પીપલ્સને જમવા માટે ક્વોન્ટિટી પણ ખૂબ જ બનાવવી પડે છે. આપણે ઘણી બધી વસ્તુ બનાવવી પડે ને બહુ બધી બનાવવું પડે કે બહુ બધા લોકો ત્યાં પ્રેયર કરવા આવે છે. તો એકદમ ક્વોન્ટિટીમાં બધી વસ્તુઓ બનાવવું પડે છે. ફ્રેન્ડ્સ, ત્યાં એક તરફ ચણાની દાળ અને એક તરફ અરદની દાળ બનતી હતી અને બીજા વાસણમાં કોલીફ્લાવરની અને પોટેટોની સબ્જી પણ બનતી હતી. ફ્રેન્ડ્સ, તમને પણ બહુ ભાવે ને કોલીફ્લાવર અને પોટેટોની સબ્જી? તો જો પિક્ચરમાં કેવી સરસ મજાની સબ્જી બનાવે છે. અને સ્વસ્તિકે દૂરથી જ સુરજીતના ફાધરને જોઈ લીધા હતા અને સુરજીત તેના ફાધરને જોઈને એકદમ ખુશ થઈ ગયો અને તેના ફાધર મનજીતસિંહ પણ સુરજીતને જોઈને ખૂબ જ હેપી થઈ ગયા, ખૂબ જ ખુશ થઈ ગયા અને ચિલ્ડ્રન્સ બોલ્યા, અંકલ શું હઈ તમે હું શું અમે તમને અહીંયા હેલ્પ કરી શકીએ છીએ? એટલે જે ચિલ્ડ્રન્સ હતા સ્વસ્તિક અને દિવ્યા ને લોકો, તેઓ કહે છે સુરજીતના ફાધરને કે અંકલ અમે તમને કંઈક હેલ્પ કરી શકીએ છીએ, કિચનમાં કંઈક વર્કમાં તમે હેલ્પ કરીએ. તો સ્વસ્તિકે પૂછ્યું, અંકલ તમે શું બનાવી રહ્યા છો? મનજીતસિંહ અંકલે કહ્યું કે હું પ્રસાદ બનાવી રહ્યો છું. તો પ્રસાદ શું બનાવતા હતા? ખડા પ્રસાદ. ખડા પ્રસાદ એટલે ફ્રેન્ડ ઘઉંમાંથી બનાવવામાં આવે છે. આપણે જે પેલો ઘઉંનો હલવો બનાવીએ છીએ ને તેને તેઓ ખડા પ્રસાદ કહે છે. તો તે ઘઉંનો હલવો પણ કહી શકાય, જેમાં ઘઉં, ઘી અને સુગર તેને મિક્સ કરીને બનાવવામાં આવે છે. અને તમે લોકોએ પણ ખાધું હશે, શીરો કહીએ ને આપણે ઘઉંનો શીરો, તે એને ખડા પ્રસાદ કહે છે. આ પ્રસાદને ત્યાંના પીપલ્સ પૂજા કરીને પછી આ પ્રસાદને ખાય છે અને ગુરુદ્વારમાં પ્રેયર કર્યા પછી બધાને જ આ પ્રસાદ આપવામાં આવે છે. ફ્રેન્ડ્સ, ત્યાં કેવું હોય છે કે ગુરુદ્વારમાં બધાને જેટલા પણ લોકો ત્યાં પ્રેયર કરવા આવતા હશે, દર્શન કરવા આવતા હશે, ત્યાં બધાને જ આ પ્રસાદ, ખડા પ્રસાદ આપવામાં આવે છે. તમને ખબર હશે, તમે શિરડી પણ જોયું, શિરડી ગયા હશો, ત્યાં તમને બુંદીના લાડુ આપવામાં આવે છે પ્રસાદ તરીકે. એવી રીતના પાવાગઢમાં રહ્યા છો તો ત્યાં ગોળ પાપડીનો પ્રસાદ આપવામાં આવે છે. એવી રીતના ઘણી બધા એવા યાત્રાધામમાં તમને પ્રસાદી આપવામાં આવે છે. પછી બધા ચિલ્ડ્રન્સ તેઓ આગળ ગયા અને આગળ જતા ત્યાં મનપ્રીતની મધરને જોયા. એટલે મનપ્રીતના ખબર છે ને ફાધર ને મધર એના બંને લોકોના ફેમિલી ગુરુદ્વાર પર, જે કિચનમાં ઘણા લોકો હેલ્પ કરતા હોય છે, ઘણા કેવા હોય છે કે સેવા કરતા હોય છે, બધાને જમવાનું આપવાનું, બનાવવાનું, સેવા કરવાની, તેવી રીતના મનપ્રીતના પણ મમ્મી, મધર અને ફાધર તેઓ ત્યાં જ હતા. તો તે મનપ્રીતના મધરને જોયા અને દિવ્યાએ મનપ્રીતની મધરને પૂછ્યું, આંટી તમે શું કરો છો? આંટી કહે છે, બેટા અમે બધા રોટલીને વણીએ છીએ અને બધી રોટલીને અમે તંદુરમાં રોસ્ટેડ એટલે શેકવું, તો અમે તંદુરમાં તેને શેકીએ છીએ. ફ્રેન્ડ્સ, તંદૂર એટલે શું તમને એમ થતું હશે? તો ફ્રેન્ડ્સ, તંદૂર એક સિલિન્ડર શેપનું હોય છે. તમે દેખાય છે ને પિક્ચરમાં, આવી રીતના એક સિલિન્ડર જે હોય છે તેના શેપનું હોય છે. તે માટીનું બનાવેલું ઓવન હોય છે. આપણા ઘરે કેવું ઓવન હોય છે કે તેમાં આપણે ગરમ કરવા માટે વસ્તુ મૂકીએ છીએ, તો ફ્રેન્ડ્સ આ એક જાતનું ઓવન જ છે. એ માટીનું જ બનાવેલું હોય છે, જેમાં નીચે કોલસો સળગાવવામાં આવે છે અને તે કોલસો સળગવાથી જે ગરમી થાય છે, એ ગરમીથી જ એ તંદૂરમાં રોટલી બને છે. આપણે તો ઘરે મમ્મી તાવી પર રોટલી બનાવે છે. ફ્રેન્ડ્સ, હવે બધી જે યાત્રાધામમાં જ્યાં પ્રસાદી મળતી હોય છે, જમવાનું મળતું હોય છે, તો ત્યાં તેઓ તંદૂર, આવીના તંદૂર હોય છે, તેમાં તેઓ રોટલીને રોસ્ટેડ કરે છે, શેકે છે. આટલા બધા જણની રોટલી તાવી પર શેકતા તો કેટલી બધી વાર લાગે, તો આવીના તંદૂરની અંદર જ બધી રોટલીઓને તેઓ શેકે છે. એટલે તંદૂર એટલે આ ટાઈપનું આવે છે. ઓકે ફ્રેન્ડ, સમજ પડી કે ને? હવે દિવ્યા આટલી બધી રોટલી જોઈને એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ. એટલે આટલા બધા જણનું જમવાનું હોય, કેટલા લોકો આવતા હોય રોજના, તો કેટલી રોટી બનાવે, તો એ રોટલી જોઈને તો દિવ્યા એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ, એકદમ ચકિત થઈ ગઈ. કેમ કે આટલી બધી રોટલી?
ને દિવ્યાએ કહ્યું કે હું તમને આ રોટલીમાં હેલ્પ કરી શકું છું. તો આંટીએ કહ્યું, કેમ નહીં દીકરા, શ્યોર તું મને હેલ્પ કરી શકે છે. તો એની આંટી કહે છે, પણ બેટા પહેલાં તું હેન્ડ વોશ કરી દે. ફ્રેન્ડ્સ, ત્યાં ગુરુદ્વારમાં કંઈ પણ લોકો રસોઈ કરતા પહેલાં તે લોકો હેન્ડ વોશ કરે છે, બધું ક્લીન રાખે છે અને પછી તેઓ પોતાનું કિચનમાં કામ કરે છે. તો તેને કહે છે કે તું પહેલાં હેન્ડ વોશ કરી દે, પછી જ તું અહીંયા આવશે. તો દિવ્યા ફટાફટ હેન્ડ વોશ કરી દે છે અને તેઓ બધા એ ગ્રુપમાં જોઈન થઈ જાય છે. તેને તો ખૂબ જ મજા આવે છે. તો તે જે તંદુરમાંથી જે રોટી નીકળે છે ગરમ ગરમ, તે રોટી ઉપર તે ઘી લગાવવાનું તે સ્ટાર્ટ કરી દે છે. તે શું કરતી હતી દિવ્યા, જે રોટલી બનાવતા હતા તંદુરમાં તેના પર તે શું લગાવતી હતી, ઘી લગાવતી હતી. ને દિવ્યાને તો ખૂબ જ મજા આવતી હતી. ફ્રેન્ડ્સ, તમે પણ જો આવી રીતના આટલા બધા એકદમ મોટા ગ્રુપમાં જો તમે કામ કરો આવી રીતના કિચનમાં, તો બી તમને ખૂબ જ તમને મજા આવે, ખૂબ જ એન્જોય મળે.